ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ભાજપની જીત અંગે તેમની પ્રતિક્રિયા આપી હતી। તેમણે કહ્યું હતું કે ગુજરાતના ઇતિહાસમાં કોઈ પક્ષને ન મળી હોય તેવી સફળતા ભાજપને મળી છે। તેમણે કહ્યું હતું કે પીએમ ગૃહમંત્રીના નેતૃત્વની સાથે જ ગુજરાતની ચિંતા કરે છે। સીએમ અને ડેપ્યુટી સીએમ તેમજ પાર્ટી અધ્યક્ષની મહેનતથી વિકાસની રાજનીતિને પ્રજાએ સમર્થન આપ્યું છે। આજે તમામ ભાજપના ધારાસભ્યોની આગામી વિધાનસભા સત્રની કામગીરીની મીટિંગ મળશે। તેમાં ગુજરાતની પ્રજાનો અભિનંદન માનતો પ્રસ્તાવ રજૂ કરાશે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતાના રાજીનામા અંગે તેમણે કહ્યું હતું કે અનેક જૂઠાણા ચલાવી પ્રજાને અંધારામાં રાખવાનો પ્રયાસ થતો હતો, પરંતુ વિકાસને સમર્થન મળ્યું છે। ઈવીએમ સામે થયેલા આક્ષેપ બાબતે તેમણે કહ્યું હતું કે હાર છુપાવવા ઈવીએમ પર આક્ષેપ કરે છે। ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની અંદર ગુજરાતના ઇતિહાસમાં આજ દિવસ સુધી કોઈ પણ પક્ષને ન મળી હોય તેવી ભવ્ય સફળતા ભારતીય જનતા પાર્ટીના કમળને પ્રચંડ વિજય થયો છે અને સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો ફરકાયો છે। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી, માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ એક કેન્દ્રમાં નેતૃત્વની સાથે સતત ગુજરાતના વિકાસની ચિંતાના કારણે મજબૂત અને નિર્ણાયક નેતૃત્વ આદરણીય નીતિનભાઈ વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ તેમજ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેણે પેજ પ્રમુખના માધ્યમથી સમગ્ર ગુજરાતના સંગઠનને ચેતનવંતું કર્યું છે એવા પરિશ્રમી અધ્યક્ષ આ સૌ નેતૃત્વની સતત મહેનતના કારણે ગુજરાતની વિકાસની રાજનીતિને ગુજરાતની પ્રજાએ સમર્થન આપ્યું છે। હું લગભગ છેલ્લા 40 વર્ષથી જાહેર જીવનમાં રાજકારણમાં સક્રિય છું। અનેક ચૂંટણીઓ નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, વિધાનસભા બધી મેં જોઈ છે, પરંતુ આજની ચૂંટણીઓમાં ગુજરાતની જનતાએ, મતદારોએ દરેક વિસ્તારમાં, દરેક સમાજમાંથી અમારા ભારતીય જનતા પક્ષના ઉમેદવારોના જે જંગી બહુમતીથી દરેક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં વિજય અપાવ્યો છે, આવો ભવ્ય વિજય મેં અત્યાર સુધી લગભગ કોઈ પણ ચૂંટણીમાં જોયો નથી। એટલે ગુજરાતની જનતાનો, ખાસ કરીને મતદારોનો, અમારા બધા જ ઉમેદવારોને આવો જંગી બહુમતીથી આખા ગુજરાતમાં વિજય અપાવવા બદલ બધાનો આભાર માનું છું। બધી જ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા ભગવા રંગે રંગાઈ ચૂકી છે। અમારો રાષ્ટ્રપ્રેમ, અમારી સમાજસેવા, અમારી વિકાસની યોજનાઓ, પ્રજાલક્ષી કાર્યક્રમો માન્ય નરેન્દ્રભાઈ મોદી, માન્ય અમિતભાઈ શાહ, માન્ય જેપી નડ્ડા, અમારા પ્રદેશ પ્રમુખ શ્રી સીઆર પાટીલ અને અમારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને અમારી આખી સરકાર, બધા ધારાસભ્યો, ભાજપના સંસદ સભ્યો, લાખો કાર્યકરોએ પ્રજાનો જે પ્રેમ અને વિશ્વાસ જીત્યો છે એ આજે બધો સ્પષ્ટ દેખાઈ આવે છે। કોંગ્રેસ જે પોતાની જાતને પક્ષ તરીકે 100 વર્ષ કરતાં વધુ મોટી કોંગ્રેસ જણાવે છે, એ કોંગ્રેસ આજે ગુજરાતમાં ક્યાંય સુધી પણ જડે એવી સ્થિતિ પ્રજાએ રહેવા દીધી નથી।